બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં કોંગ્રેસ દ્વારા આવનાર ઉમેદવારોનો વિરોધ શરૂ થયો છે અને રહીશો દ્વારા આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિકને ટિકિટ આપવાની માંગ કરી છે। બારડોલી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસમાં કકડાટ શરૂ થઈ ગયો છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર થાય એ પૂર્વે જ વિખવાદ શરૂ થયો છે। આ વિવાદ છે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 9 માં શરૂ થયો છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બનાવેલી પેનલમાં બે ઉમેદવારોને આયાતી રીતે લાવવામાં આવનાર હોવાની ચર્ચા જાગી છે। જે વોર્ડ નંબર 9 ના રહીશો અકળાયા છે અને મોટી સંખ્યામાં ટોળું સંભવિત ઉમેદવાર શોએબ ભામની ઓફિસે પહોંચ્યું હતું અને પોતાની માંગ રજૂ કરી હતી। બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 9 બંને કોંગ્રેસનો ગઢ ગણાય છે, જ્યાં ભાજપ માટે કપરા ચઢાણ રહે છે। જો કે આ વખતે વોર્ડ નંબર 9 માં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ સ્થાનિકોની અવગણના કરી રહી હોવાની પણ ફરિયાદ ઉઠી છે। અમારો વોર્ડ નંબર 9 આવે છે અને અમારી માંગણી સ્પષ્ટ છે। છેલ્લા 25 વર્ષથી અમને આજ દિન સુધી આયાતી ઉમેદવારો જ આપવામાં આવ્યા છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે અમને આયાતી ઉમેદવાર હવે જોઈતો જ નથી, અમને સ્થાનિક જ ઉમેદવાર જોઈએ છે કોંગ્રેસ પક્ષમાંથી। જો સ્થાનિક ઉમેદવાર નહીં આવશે તો જોઈ લઈશું આપણે શું કરવાનું આગળની રણનીતિ છે, પણ અમારી માંગણી ને લાગણી એટલી જ છે કે અમારો સ્થાનિક ઉમેદવાર અમને મળે, એનાથી વિશેષ અમારી કોઈ માંગણી નથી।